तो बहुत बड़ा समाचार आवी रहा छे। समाचार छे जीएसटी चोरी ने लेने। जी हाँ, जीएसटी चोरी छे। 41 करोड़ नी जीएसटी चोरी नो मामलो सामे आव्यो छे। गांधीनगर ना बे भाइयों नी धरपकड़ करवामां आवी छे आ जीएसटी चोरी ने लेने। तो महत्वना समाचार, सेंट्रल जीएसटी विभागे सपाटो बोलाव्यो छे अने आज दर्शन पटेल अने अक्षय पटेल नामना बे शख्सों नी धरपकड़ करवामां आवी छे। जिक्सो इम्पेक्स नामनी कंपनीना बन्ने डायरेक्टर छे अने आ बन्नेनी धरपकड़ करवामां आवी छे। जीएसटी चोरी सामे आवी छे। 41 करोड़नी जीएसटी चोरी सामे आवी छे। वधु माहिती माटे जोडाई चुक्या छे संवाददाता परेश। परेश, 41 करोड़नी जीएसटी चोरी सामे आवी छे, वधु शुं अહેવાલ? બેનજીર, વાત કઈક એવી છે કે સેન્ટ્રલ જીએસટી વિભાગે ગાંધીનગરના બે ભાઈઓ છે કે જેઓ જિક્સો ઇમ્પેક્સ નામની કંપની ચલાવે છે અને અલગ અલગ ફર્મ પણ છે તેમની, તો આ જિક્સો ઇમ્પેક્સના બંને ડાયરેક્ટરો છે। સેન્ટ્રલ જીએસટી વિભાગે આ બંનેની ધરપકડ કરી છે અંદાજે 41 કરોડની જીએસટી ચોરીના મામલે। સેન્ટ્રલ જીએસટી વિભાગનો આ દરોડો સપાટો છે અને વધુ વિગતો માટે તેમને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે અમદાવાદની કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે અને વધુ તપાસ જે છે તે સેન્ટ્રલ જીએસટી વિભાગના જે અધિકારીઓ છે તે કરી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે જે આ બંને ભાઈઓ છે અને તેમની જે કંપની છે તેઓ ખોટા બિલો બનાવીને જીએસટી જે છે તેને ચોરી કરતા હતા। આ ઉપરાંત પણ અનેક તેમણે કેટલીક ગોલમાલો કરી હોવાની, ગેરરીતિ કરી હોવાની પણ પ્રાથમિક વિગતો તપાસમાં સામે આવી છે। પરંતુ આખી જે આખું જે કૌભાંડ શું છે, કઈ રીતે તેમણે આચર્યું, તે તમામ બાબતો ઉપર અત્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ જે છે તે તપાસ કરી રહ્યા છે। ગાંધીનગરમાં તેમના ધામા છે અને એવી પણ શક્યતા છે કદાચ કે આ બંને ભાઈઓ બાદ ગાંધીનગરના અન્ય જે કેટલાક આવી જે કંપનીઓ છે કે જેમાં ગેરરીતિઓ ચાલી રહી છે જીએસટી ચોરીની, તેમની સામે પણ તપાસ થાય તેવી પૂરી શક્યતા છે। જી જી, પરેશ આભાર તમામ માહિતી આપી તે બદલ। તો જે રીતે સંવાદદાતા પરેશ જણાવી રહ્યા છે, સપાટો બોલાવાયો છે ગાંધીનગરમાં, અત્યારે બે ભાઈઓની ધરપકડ કરાઈ છે અને તે પણ જીએસટી કર ચોરીને લઈને।